બ્લેક હોસ્પિટલમાં ફાયર સેફટીની અમલવારી મુદ્દે થયેલી પિટિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ. ઝાયડસ હોસ્પિટલ અને એપેક્સ હોસ્પિટલે કોર્ટના હુકમ પુનર્વિચાર માટે રજૂઆત કરી છે. આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના કોર્ટના નિર્ણયમાં પુનઃવિચારની જરૂર હોવાની રજૂઆત કરાઈ. ગ્લાસના બનેલા આર્કિટેક્ચર દૂર કરવાના નિર્ણયમાં પણ પુનઃવિચારની જરૂર હોવાની રજૂઆત કરાઈ. ઓનલાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે. જયેશ, જણાવશો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ કહી શકાય કે હોસ્પિટલોમાં જે પ્રકારે ફાયર સેફટીની અમલવારી છે તે મુદ્દે પિટિશન થઈ હતી અને હાઈકોર્ટમાં સુનાવણી પણ શરૂ થઈ છે, શું વધુ વિગતો મળી રહી છે હાલમાં? જે કોરોના સમયે જે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના બની હતી, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા શું મોટો દાખલ કરી એના સમગ્ર મામલે છે તે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં ગ્લાસનું આર્કિટેક્ચર ન હોવું જોઈએ, સાથે સાથે આઈસીયુ છે તે ગ્રાઉન્ડ ફ્લોર રાખવાની વાત કરી હતી. ત્યારે આ નિર્ણયને છે તે અમદાવાદની ઝાયડસ અને એપેક્સ હોસ્પિટલે પુનઃવિચાર માટે અરજી કરી હતી, જયારે તેને લઈને આજે સુનાવણી થઈ હતી, જેમાં અરજદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આઈસીયુ ગ્રાઉન્ડ પર રાખવાના કોર્ટનો નિર્ણય છે તેમાં પુનઃવિચારની જરૂરિયાત છે. ગ્લાસના બનેલા આર્કિટેક્ચર દૂર કરવાના નિર્ણયનો જે આદેશ કરવામાં આવ્યો હતો તેમાં પણ ફેરવિચાર કરવાની જરૂર છે. જયારે અરજદાર દ્વારા આ અરજીનો છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. અરજદારની દલીલ હતી કે આહના અને એએમએ તરફથી અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, તેમાં તેમણે આ પ્રકારની રજૂઆત કરી હતી. જે અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, જેથી કરીને હવે જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ દિલેશ વોરાની બેન્ચ સમક્ષ કેસને મૂકવા માટે એક્ટિંગ ચીફ જસ્ટિસ બેન્ચ છે તેમણે હુકમ કર્યો છે. જયારે આગામી દિવસોમાં આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ દિલેશ વોરાની બેન્ચ ઉપર આ મામલાની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. જી બિલકુલ જયેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.